तो मेहसाणा शहर खाते आवेल श्री सार्वजनिक साइंस कॉलेज मेहसाणा द्वारा आजादी का अमृत महोत्सव अंतर्गत भारत नो भूतकाल वर्तमान अने भविष्य तथा विज्ञान नी थीम उपर भव्य प्रदर्शन नो आयोजन करवामां आव्युं हतुं। આઝાદીના લડવૈયા, વોકલ ફોર લોકલ, રમત ગમત, સાહિત્ય, ગણિત, નોબેલ પુરસ્કાર વિજેતા, ભારતનો ઇતિહાસ, ISRO, DRDO, રોગ નિદાન પરિચય, રસાયણ વિજ્ઞાન, ફાર્મસી, બાયોટેકનોલોજી જેવા અલગ અલગ વિષયોને આવરી લેતું વિવિધ પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા ફોટોગ્રાફર થકી ચિત્ર વાર્તાઓ, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા 200 જેટલા પોસ્ટરો, 300 પુસ્તકો, 50 વર્કિંગ મોડેલો અને પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનનો મહેસાણા શહેર તેમજ આજુબાજુના વિસ્તારની 30-40 જેવી શાળા કોલેજોના 5000 જેવા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા દિલીપભાઈ ચૌધરી, મિલનભાઈ ચૌધરી, કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તથા રાજેન્દ્રભાઈ પ્રજાપતિ, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। સાયન્સ કોલેજ મહેસાણા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય તથા વિજ્ઞાનની થીમ પર 3 દિવસનું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરેલ છે। આ આયોજનમાં આઝાદીના લડવૈયા, સ્વદેશી, રમતગમત, સાહિત્ય, ગણિત, નોબેલ પુરસ્કાર વિજેતાઓ, ભારતનો ઇતિહાસ, ઇસરો અને DRDO, રોગ નિદાન પદ્ધતિનો પરિચય, રસાયણ વિજ્ઞાન, ફાર્મસી, બાયોટેકનોલોજી જેવા અલગ અલગ વિષયોને લઈને અહીંયા પ્રદર્શન કરવામાં આવેલું છે। અહીંયા 1000 જેટલા ફોટાઓ, ચિત્રવાર્તાઓ, 200 જેટલા પોસ્ટરો, 300 જેટલા પુસ્તકો અને 50 વર્કિંગ મોડલો અને પ્રયોગો દ્વારા અહીંયા સુંદર પ્રદર્શન તૈયાર કર્યું હતું, જેમાં 5000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને 30-40 જેટલી સંસ્થાઓના શિક્ષક મિત્રો અને આચાર્યોએ અમારી મુલાકાત લીધી હતી। અને આ 3 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ, અમારા સ્ટાફે બહુ સરસ મહેનત કરી હતી અને એક સુંદર આયોજન કર્યું હતું, એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને શ્રી સાર્વજનિક કેળવણી મંડળ, જેને આ સરસ આયોજન માટે અમને પરમિશન આપી છે, એનો હેતુ એ છે કે ચાલુ વર્ષે આપણી ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષ ઉજવે છે। એમાં આપણા વિદ્યાર્થીઓ પોતાના ઇતિહાસમાં તો ભણે જ છે, પણ સાથે સાથે અમારે એક સાયન્સ કોલેજ પણ છે, તો અમે એક આ કોમ્બો તૈયારી કરી અને વિદ્યાર્થીઓ આખો ઇતિહાસ જાણે, આઝાદી જાણે, ભારતનું ગૌરવ આજે કે છે એ જાણે, એ ઉદ્દેશ્યથી અમે આ પિક્ચર સ્વરૂપે આ પ્રદર્શની કરી છે, જેથી અમારા પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય અને જોવાવાળા પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય। અર્જુનજી ઠાકોર સાથે લાઇવ 24 ન્યૂઝ।